ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 18મી સદીના રાજકીય શાસકો ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી એટલે કે ભારતમાં જે 18મી સદી હતી તે અનેક રાજકીય ઉથલપાથલવાળી એટલે કે ખૂબ જ ગૂંચવણભરી હતી 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હવે ઈસવીસન 1707માં જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યારે ભારત છે એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું જેનો આપણે અભ્યાસ કરીએ એમાં પહેલો પોઈન્ટ આવે છે મુગલ વંશના અંતિમ શાસકો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો હવે આપણે ઉપર જોયું કે ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું તેના પછી કોણ ગાદી પર આવ્યો હતો કે બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો હતો તેને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો તેમના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હવે તેના સમયમાં એટલે કે બહાદુર શાહ જ્યારે સુલતાન બન્યો એટલે કે રાજા બન્યો ત્યારે ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ પછી શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો એટલે કે તેમનો વિરોધ કર્યો બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાદર શાહ ગાદી પર આવ્યો હવે જ્યારે બહાદુર શાહનું અવસાન થયું તેના પછી 1712માં કોણ ગાદી પર આવ્યું જહાદર શાહ ઈસવીસન 1713માં જ તેને ઉઠલાવીને ફરુખ સિયર ગાદી પર બેઠો હવે જ્યારે 1712માં જહાદર શાહ રાજા બન્યો ત્યારે પછી 1713માં ઉથલાવીને એટલે કે તેને હરાવીને ફરુખ સિયર ગાદી પર બેઠો એટલે કે ફરુખ સિયર રાજા બન્યો આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું બધું વર્ચસ્વ ધરાવતા હતા હવે તેના સમયમાં એટલે કે જ્યારે ફરુખ સિયર રાજા હતો તે સમયમાં સૈયદ બંધુ તરીકે ઓળખાતા બે ભાઈઓ છે તેના સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા તેમણે ફરુખ સિયરને ગાદી પરથી ઉઠાડી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો હવે જે સૈયદ બંધુ તરીકે જે બે ભાઈઓ હતા તેણે ફરુખ સિયરને ગાદી ઉપરથી ઉઠાડી એટલે કે તેને હરાવીને મહંમદ શાહને બાદશાહ બનાવ્યો એટલે કે મહંમદ શાહને રાજા બનાવ્યો તેણે લાંબો સમય શાસન કર્યું હવે મહંમદ શાહને જે બાદશાહ બનાવ્યો તેણે લાંબો સમય સુધી શાસન કર્યું હતું તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું તેના સમયમાં એટલે કે જ્યારે મહંમદ શાહ જે બાદશાહ હતો રાજા હતો ત્યારે તેના સમયમાં 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ કર્યું એટલે કે યુદ્ધ થયું હતું ભારત પર એણે આક્રમણ કર્યું હતું જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો એટલે કે જે મુઘલના રાજા હતા તેના પર મોટો ફટકો માર્યો હતો ઈસવીસન 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો હવે તમને પૂછાય કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે અને ક્યારે થયું હતું તો કે અંગ્રેજો અને શાહ આલમ બીજા વચ્ચે અને 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજા એટલે કે જ્યારે 1759માં શાહ આલમ રાજા હતો ત્યારે શાહ આલમ બીજો રાજા હતો ત્યારે અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં તેને હરાવી દીધો અને કંપનીનો પેન્શનર બનાવી દીધો